રાજકોટમાં લેવા અને કડવા પાટીદારને લઈને પત્રિકાઓ વેચાઈ હતી, જેમાં રાજકારણ હવે ગરમાયું છે. આ પત્રિકા વોરમાં પરેશ ધાનાણીની મુશ્કેલીઓમાં ચોક્કસથી વધારો થતો જોવા મળી રહ્યો છે. કારણ કે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી તપાસમાં સામે આવી છે. પોલીસ હાલમાં શરદ ધાનાણીની શોધખોળ કરી રહી છે, જેને લઈને ક્યાંક પરેશ ધાનાણીની મુશ્કેલીઓ છે તે વધી શકે છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાં લેવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થઈ હતી, જેને જ લઈને હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પત્રિકા પરમાં પોલીસની રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ તપાસના અંતે પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી. તેમાં 5 લોકોની પૂછપરછમાં એક નામ સામે આવ્યું હતું, જે નામ સાંભળતા જ પરેશ ધાનાણીની મુશ્કેલીઓ છે તે વધી ગઈ હતી. જેમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી છે તેની મુશ્કેલીઓ ચોક્કસથી વધી ચૂકી છે. આ પત્રિકા વિતરણ કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પોલીસે કોંગ્રેસના 4 લેવા પાટીદાર યુવક કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા માટે પોલીસે દરોડા પાડ્યા હતા, પરંતુ શરદ ધાનાણી ત્યાં મળ્યા આવેલા ન હતા. આ કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની ધરપકડ થઈ શકે છે, જેને જ લઈને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અને જેને જ લઈને હાલ પરેશ ધાનાણી હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ હાલ શરદ ધાનાણીની શોધખોળ કરી રહી છે. ત્યારે જો શરદ ધાનાણી ચોક્કસથી પકડાય તો પરેશ ધાનાણીની મુશ્કેલી ચોક્કસ વધી શકે છે. અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.